ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું દીવમાં આગમન થતાં દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે 4 દિવસીય આયોજિત રેસ્ક્યુ ઇન્ડિયા 2019 ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાજરી આપી હતી. દીવમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 2 દિવસ દીવની મુલાકાતે દીવના ગોગલા સર્કિટ હાઉસ ખાતે તેમના ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સાથે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે તેમને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતના રાજ્યપાલે ગોગલા બીચ ખાતે રેસ્ક્યુ ઇન્ડિયા 2019ના સમાપન સમારોહમાં હાજરી આપીને બાળકોનું ઉત્સાહવર્ધન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત નેશનલ લાઈફ સેવિંગ સોસાયટીના પ્રમુખ કમ સેવાનિવૃત્ત એડમિરલ પીડી શર્મા દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરી રેસ્ક્યુ ઇન્ડિયા વિશે જાણકારી આપી હતી. સાથે રેસ્ક્યુ ઇન્ડિયાની ટીમ દ્વારા દરિયામાં ડૂબતા લોકોને કઈ રીતે બચાવવા તેમજ પ્રાથમિક સારવાર આપવી વગેરે જેવી લાઈફ સેવિંગ માહિતી પ્રાયોગિક રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી. રાષ્ટ્રગાન બાદ તેમના ગોગલા બ્લુ ફ્લેગ માટે કરવામાં આવેલ સુવિધાઓની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી, ડેપ્યુટી કલેક્ટર હરમિંદર સિંહ, ડેપ્યુટી એસપી રવિન્દ્ર શર્મા, મામલતદાર ચંદ્રહાસ વાજા, દીવ એસએચઓ પંકેશ ટંડલ, વણાક બોરા કોસ્ટલ પોલીસ, એસએચઓ દીપક વાજા, નેશનલ લાઈફ સેવિંગ સોસાયટીના પ્રમુખ કમ સેવાનિવૃત્ત એડમિરલ પીડી શર્મા, ગુજરાતના અધિકારીગણ, દીવના અધિકારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દીવ મુલાકાત દરમિયાન બીજા દિવસે આચાર્ય દેવવ્રતે દીવના પર્યટક સ્થળોની મુલાકાત લીધી હતી અને સ્થળો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. મીનાક્ષી ગઢવી, ZS ટીવી, દીવ. સર્જન ફાઉન્ડેશન પરિવાર તરફથી હું અશોક પરમાર ZS ટીવીના માધ્યમથી આજથી શરૂ થતા દિવાળીના દરેક પર્વ માટે દરેકને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર નવા વર્ષ માટે ઈશ્વર આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી ભગવાનને પ્રાર્થના. આ સાથે અમારી સંસ્થા સર્જન ફાઉન્ડેશન દ્વારા જે છેલ્લા 19 વર્ષથી પ્રાંતિજ અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અમે વિવિધ સામાજિક બધી સોશિયલ પ્રવૃત્તિઓ કરીએ છીએ. પ્રાંતિજમાં અમારું તાલીમ સેન્ટર ચાલે છે, જ્યાં અમે બહેનોના સીવણ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આવી તાલીમો દ્વારા પગભર કરવા પ્રયત્ન કરીએ છીએ. હેલ્થ અને આરોગ્યની જે કામગીરી છે એમાં અમે નેત્ર નિદાન કેમ્પ દ્વારા 1 વર્ષની અંદર 25 કેમ્પ કરી લોકોના આંખના મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરાવી આપીએ છીએ. રાહત દરે નંબર ચકાસી અને નંબરના ચશ્મા પણ સ્થળ ઉપર આપીએ છીએ. એ સિવાય શિક્ષણની પણ અમે કામગીરી કરીએ છીએ. તો આ પ્રકારે અમારી સંસ્થાની દરેક પ્રવૃત્તિ આ રીતે અમે કરીએ છીએ. દરેક જે લોકો અત્યાર સુધી અમારા ત્યાંથી તાલીમ લઈ બહાર નીકળ્યા છે, બહેનો અથવા ભાઈઓ તાલીમ લઈ રહ્યા છે, નાના બાળકો, વડીલો, ભાઈઓ, બહેનો સર્વેને આજના સરસ પર્વ નિમિત્તે હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વિશ યુ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ ઈયર.